ચિત્રા, એક વાત તમને વારંવાર સાંભળવા મળતી હશે, ગુજરાતની પ્રજા પણ વારંવાર સાંભળતી રહી હોય છે આ વાત કે અહીં રાજ્ય સરકાર જે છે એ ખેડૂતોની સરકાર છે, ખેડૂતોના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવતી આ સરકાર છે, પરંતુ સરકારના અધિકારીઓ અને સરકારના નેતાઓની વર્તણૂક જ્યારે જોઈએ છે તેવા સંજોગોમાં માત્ર બે મોઢાની વાતો હોય તેવું લાગી રહ્યું છે. ચાવવાના દાંત અલગ અને દેખાડવાના દાંત અલગ એ સરકારની નીતિ રીતિ જોવા મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે. પહેલા ખાતર કાંડની વાત કરવામાં આવે, મગફળીની કાંડની વાત કરવામાં આવે કે અન્ય કોઈ કૌભાંડની વાત કરવામાં આવે, અને હવે પાછું આવ્યું છે આ પાક વીમાનો મુદ્દો. તમામ મોરચે જોવા જઈએ તો સરકારની નીતિ રીતિ સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે. પહેલા સરકાર કંઈ બોલતી નથી અને ત્યારમાં ડિફેન્સમાં આવી અને ત્યારબાદ ખેડૂતો લક્ષી પગલાં ભરવાની વાતો કરે છે. આરસી ફળદુની તમામ પ્રકારની જે નીતિ રીતિ જોવા મળી રહી હોય તેમનું વર્તન જોવા મળી રહ્યું હોય, ખેડૂતો વિરોધી તેમનું વર્તન જોવા મળી રહ્યું છે. કોઈ પણ મોરચે તેઓ મીડિયા સમક્ષ આવવા તૈયાર નથી, કોઈ પણ વાત હોય પોતાનો બચાવ કરવામાં પહેલા તેઓ મશગુલ જોવા મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે પણ જ્યારે પાક વીમાનો મુદ્દો આવ્યો છે, પાક વીમાના મુદ્દે બે દિવસથી ખેડૂતો જ્યારે ધરણા કરી રહ્યા છે, સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે, પાક વીમાની માંગણી કરી રહ્યા છે, તેવા સંજોગોમાં ખેડૂતોની પડખે આવવાને બદલે ખેડૂતોથી મોં ફેરવવાનું કામ સરકારના જે નેતાઓ છે, સરકારના અધિકારીઓ છે તેમનું જોવા મળી રહ્યું છે. કૃષિ મંત્રી આરસી ફળદુ ફોન ઉપાડતા નથી અને ફોન જ્યારે ઉપાડે છે ત્યારે તેમના નેતાઓ, તેમના જે અધિકારીઓ છે તેમની પર જવાબદારી ઢોળે છે. અધિકારીઓ પણ તેમની જ કક્ષાના હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. અધિકારીઓ પણ તેમને જ અનુગમન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીઓ કૃષિ મંત્રીને આગળ ધરી રહ્યા છે મીડિયા સમક્ષ નિવેદન કરવા માટે, માત્ર કૃષિ મંત્રી આરસી ફળદુ જ બંધાયેલા છે તેવું કૃષિના વિભાગના જે અધિકારીઓ છે તેવું કરી રહ્યા છે. એટલે બંને પક્ષે બાય બાય ચારણી કરવામાં આવી રહી છે, એકબીજાને ખો આપવામાં આવી રહી છે અને ખો આપી અને આખરે પીસવામાં આવી રહ્યો છે. તો માત્ર ખેડૂતોના કામ પૂરા થતા નથી, ખેડૂતોના કામ અટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચિત્ર, બિલકુલ. આ સાથે જો વિપક્ષની વાત કરવામાં આવે તો વિપક્ષમાં એક રીતે કોંગ્રેસ છે અને કોંગ્રેસ તરફથી પણ આ સમગ્ર મામલે કોઈ પણ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે ખરી, કારણ કે કોંગ્રેસ તમામ મોરચે કહેતું હોય છે કે ભલે ચૂંટણીમાં તેઓની હાર થાય છે પરંતુ જે પાયાના પ્રશ્નો છે ખેડૂતોના તેઓને ચોક્કસથી એક વિપક્ષ તરીકે, જવાબદાર વિપક્ષ તરીકે તેઓ શાસક પક્ષની સામે રાખશે. પરંતુ અહીં કોંગ્રેસનું આખરે શું સ્ટેન્ડ છે નિર્મલ? જે રીતે મારે પાલ આંબલિયા સાથે વાત થઈ, કિસાન સેલના જે કોંગ્રેસના ચેરમેન છે તેઓ પણ ગત રોજથી જ આ જે ખેડૂતો જે પણ લોકો ધરણા કરનારા લોકો છે તેમની સાથે જઈને ઊભા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ પણ તેમની પડખે છે, કોંગ્રેસ તમામ મોરચે તેમને સાથ આપશે. જે પણ ખેડૂતોના પ્રશ્નો છે, ચાહે પાક વીમાની વાત કરવામાં આવે, ટેકાના ભાવની વાત કરવામાં આવે, ભાવાંતર પદ્ધતિની વાત કરવામાં આવે, તમામ મોરચા પર કોંગ્રેસ પક્ષ છે તે ખેડૂતોની પડખે ઊભો રહેશે. પરંતુ જે સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે તે સ્ટેન્ડમાં કોંગ્રેસ પણ કોઈ હજી સુધી નિવેદન આવ્યું નથી, કેમ કે તેમનું એક નિર્ણય કરવામાં આવે છે. મીડિયા સમક્ષ કોંગ્રેસના કોઈ પણ નેતા જશે નહીં, કોઈ પણ પ્રવક્તા જશે નહીં, એટલે તેમના પણ કોઈ નિવેદનો આવતા છે નહીં. પરંતુ કોંગ્રેસ તેમના પડખે ચોક્કસથી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ આખરે ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યા છે તે વાત 100% છે, કેમ કે અધિકારીઓ આ મુદ્દે બોલવા તૈયાર નથી, ન કે જે નેતાઓ છે તે આ મુદ્દે બોલવા તૈયાર નથી. એટલે ખેડૂતો આખરે કરશે શું તે બાબત અત્યારે સવાલ ઉપજાવે તેવી છે. ખેડૂતો અત્યારે ભર ગરમીની મોસમ છે અને તે મોસમની અંદર અત્યારે તેઓ ધરણા કરી રહ્યા છે, એટલે આવા સંજોગોમાં ખેડૂતોની તબિયત લથડવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. એટલે આખરે જો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો સરકાર જવાબદારી પોતાને માથે લેશે કે કેમ, તે સવાલ પણ ઉભો થઈ રહ્યો છે. બિલકુલ. આ સાથે કિસાન સંઘનું આખરે નિર્મલ શું કહેવું છે, કારણ કે રાજ્ય સરકાર સુધી તેઓ અહીં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ન તો કૃષિ પ્રધાન સમગ્ર મામલે જવાબ આપી રહ્યા છે કે ન તો કોઈ અધિકારી આ સમગ્ર મામલે, કોઈ કેન્દ્ર સરકાર સુધી તેઓ પહોંચે તેવી કોઈ રણનીતિ અત્યારે કિસાન સંઘ તરફથી બનાવવામાં આવી છે ખરી? કિસાન સંઘ દ્વારા મોડી મંડળ સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. જે કોંગ્રેસનો પક્ષ છે, કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ બાબતે સતત મોડી મંડળ સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે કે આખરે આ ખેડૂતોલક્ષી મુદ્દો છે તો ખેડૂતોલક્ષી આ મુદ્દો છે તો તેને કેવી રીતે વાચા આપવી, વિપક્ષ તરીકે વિપક્ષની ભૂમિકા કેવી રીતે અદા કરવી અને ખેડૂતોની જે સમસ્યા છે તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગેની પણ તેઓ ચર્ચા મોડી મંડળ સાથે કરી રહ્યા છે. પરંતુ તેમના પણ હાથ એટલા માટે બંધાયેલા છે
કેમ કે તેઓ વિપક્ષની ભૂમિકામાં છે અને સરકાર એક હદ્દું શાસન ચલાવી રહી છે તેવો તેમનો આક્ષેપ છે. એક હદ્દું શાસન ચલાવતી હોવાને કારણે જ ના ખેડૂતોની સમસ્યાને વાચામાં આપવામાં આવી રહી છે, ના પ્રજાની સમસ્યાને વાચા આપવામાં આવી રહી છે, ના વિપક્ષને ગણકારવામાં આવી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ દ્વારા સતત લડવાના મૂડમાં હોય તે પ્રકારે અવારનવાર જે સરકારની ઢીલી નીતિ છે તેને સામે પ્રજા સમક્ષ લાવવામાં આવી રહી છે. ખાતર કાંડનો જે મુદ્દો જોયો હશે તેમાં પણ આપે જોયું હશે કે સરકારને ડિફેન્સમાં લાવવામાં કોંગ્રેસનો મહત્વનો મુદ્દો મહત્વનો ભાગ ભજવ્યો છે. મગફળી કાંડ છે તેમાં પણ મહત્વનો રોલ કોંગ્રેસનો જોવા મળ્યો છે. એટલે સરકારને વારંવાર ડિફેન્સમાં લાવી, સરકારને વારંવાર ઘેરામાં લાવવાનું કામ વિપક્ષ તરીકે કોંગ્રેસ તો અદા કરી રહ્યું છે, પરંતુ એક હદ્દું શાસન ચલાવતી સરકાર જે છે તેવો આક્ષેપ છે અને તે આક્ષેપ વચ્ચે કોંગ્રેસ પણ મજબૂર છે તેવું કોંગ્રેસના નેતાઓ અંદર કહી રહ્યા છે. મામલે જ્યાં સુધી પાલ આંબલિયાનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું છે તેઓએ સીધો આરોપ એક કંપની ઉપર લગાવ્યો છે અને રિલાયન્સનું આમાં પણ નામ ઉછળી રહ્યું છે કે આખરે એ જ કંપનીને પર્ટિક્યુલર કંપનીને ફાયદો પહોંચાડવામાં સરકાર માની રહી છે અને એટલે જ પાક વીમો જે ખેડૂતો છે જેમને મળવો જોઈએ તે મળી નથી રહ્યો. આખરે આ સમગ્ર મામલે કોઈ પણ પ્રતિક્રિયા સામે પક્ષેથી આવી છે ખરી? કારણ કે સૌથી મોટો આરોપ અહીં લગાવવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર અને તેની નીતિ ઉપર. રાજ્ય સરકારના અધિકારીઓ હોય કે પછી નેતાઓ હોય એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કેમ કે સ્વાભાવિક છે કે તેઓ શંકાના ઘેરામાં જોવા મળી રહ્યા છે. જે રીતની સ્થિતિ ઉપજી રહી છે, ખેડૂતો અવારનવાર આંદોલન કરતા હોય છે. કોઈ એવો સમય છેલ્લા બે વર્ષમાં ચિત્ર આપે નહીં જોયો કે જેમાં ખેડૂતોએ રસ્તા પર ના આવવું પડ્યું હોય, આંદોલન ન કરવું પડ્યું હોય, પોતાની સમસ્યા માટે તેમણે ન્યાયની માંગણી ન કરી હોય તેવી એક પણ સ્થિતિ છેલ્લા બે વર્ષમાં જોવા નહીં મળી હોય. સરકાર વારંવાર ઘેરામાં આવે છે તેમ છતાં પણ વચલો રસ્તો કાઢી અને ખેડૂતોને મનાવી લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ અત્યારે જ્યારે સ્થિતિ એક ચોક્કસ કંપનીનું નામ સામે આવી રહ્યું છે તેવા સંજોગોમાં પણ સરકારની કામગીરી સામે આંગળીઓ ચિંધાઈ રહી છે. સરકાર અવારનવાર ન માત્ર એક કંપની પરંતુ ચોક્કસ કંપનીઓને જ સાચવી રહી હોય તેવા પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા અવારનવાર કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ હજી સુધી સરકાર પોતાની વાત પર હજી સુધી અડગ છે, કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ તેઓ કરવા નથી માંગતા તેવું જોવા મળી રહ્યું છે. બિલકુલ, આ તમામ પરિસ્થિતિ ઉપરથી એક ચિત્ર સ્પષ્ટ થાય છે. કારણ કે જ્યારે વિધાનસભા 2017 હતી તો ખેડૂતોનો મુદ્દો સામે આવ્યો હતો અને સરકાર ખેડૂતો ઉપર વધુ ભાર રાખી રહી હતી. હમણાં જ લોકસભા 2019ની ચૂંટણી પતી છે ત્યારે પણ ખેડૂતો કેન્દ્ર સ્થાને હતા અને એ જ મુદ્દા ઉપર જાણે કે તમામ ચૂંટણીઓ લડાઈ હતી, તમામ વાયદાઓ કરવામાં આવ્યા હતા અને જ્યારે ચૂંટણીની મોસમ પૂર્ણ થઈ જાય છે ત્યારે આ તમામ વાયદાઓ અને તમામ ખેડૂતોની જે સમસ્યા છે તેને ભૂલી જવામાં આવતી હોય છે. આ જ ચિત્ર અહીંયા પણ જોવા મળી રહ્યું છે. નિર્મલ, બિલકુલ, જ્યારે ચૂંટણી હોય છે તેવા સંજોગોમાં જ ખેડૂતોનો મુદ્દો યાદ આવતો હોય છે. હવે આગામી સમયમાં 2020માં જ્યારે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે તેવા સંજોગોમાં પણ ફરીથી એક વખત પ્રજાની સમસ્યાઓને વાચા આપવાનું કામ યાદ આવશે, પ્રજાલક્ષી કામો કરવાનું યાદ આવશે, વિકાસલક્ષી કામો કરવાનું યાદ આવશે. પરંતુ ચૂંટણી જ્યારે હોય છે તેવા સંજોગોમાં જ ખેડૂતો યાદ આવતી હોય છે, પ્રજા યાદ આવતી હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થાય છે ત્યારે તું કોણ મેં કોણ જેવા પ્રકારની સ્થિતિ ઊભી થતી હોય છે. અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી ખેડૂતોની જે સમસ્યા છે તે સમસ્યાને વાચા આપવા માટે કોઈ તૈયાર નથી, તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ તૈયાર નથી. કૃષિ અધિક સચિવને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેઓ જવાબદારી નેતા ઉપર ઢોળી રહ્યા છે, નેતાની વાત કરવામાં આવે તો નેતા જવાબદારી સરકારી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે. એટલે બાય બાય ચારણીની પદ્ધતિ જે જોવા મળી રહી છે તેમાં અત્યારે જો પીસાઈ રહ્યું હોય તો માત્ર ખેડૂતો જ પીસાઈ રહ્યા છે અને ભોગવવાનો વારો ખેડૂતો માટે જ આવી ચડ્યો. બિલકુલ, આભાર નિર્મલ, આપની પાસેથી આગળ પણ સમગ્ર મામલે બધું અપડેટ લેતા